શેરડીમાં કટકાની રોપણી તકનીક. શું તમારી શેરડીના વાવેતરની પદ્ધતિઓથી ઓછી ઉપજ મળે છે? પરંપરાગત રીતે શેરડીનું વાવેતર સેટ્સથી કરવામાં આવે છે, જેમાં પ્રતિ હેક્ટર 7-8 ટન બીજ શેરડીની જરૂર પડે છે, જેમાં ઉચ્ચ બીજ દર, ઓછો અંકુરણ દર, બીજ શેરડીના પરિવહનમાં મુશ્કેલી, બીજની ગુણવત્તા વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ બધાના કારણે બીજ અને વેરા ટાઇલ ફેરબદલના ધીમા દરને અસર કરે છે. જો કે સેટલિંગ ટ્રાન્સપ્લાન્ટિંગ ટેકનોલોજી એસટીટી નામની એક નવી તકનીક છે, જે આ સમસ્યાઓના નિરાકરણમાં મદદ કરે છે. તો ચાલો આપણે આ તકનીકને ઊંડાણપૂર્વક સમજી લઈએ. સેટલિંગ ટ્રાન્સપ્લાન્ટિંગ ટેકનોલોજીનો વિકાસ ICAR શેરડી બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં સિંગલ કડી અથવા કડી ચીપ સેટલિંગની રોપણીનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ તંદુરસ્ત છોડ અને ખેતરમાં એકંદરે સારા વાવેતર સાથે બીજ શેરડીની જરૂરિયાતને 80% સુધી ઘટાડે છે. પરંપરાગત સેટ વાવેતરની તુલનામાં આ ખર્ચ અને સમય બચાવવામાં ખેડૂતને મદદ કરે છે. તે પાકની પાણીની પ્રારંભિક જરૂરિયાતને ઘટાડે છે અને પાકની અવધિ ઘટાડે છે. લાંબા અંતરની હરોળમાં પ્રત્યારોપણ લાંબા સમય માટે વધુ જગ્યા અને સૂર્યપ્રકાશ પ્રદાન કરે છે, જે શેરડીની ઉત્પાદકતામાં વધારો કરે છે અને રોપણીથી લણણી સુધી શેરડીના ખેતીના આંતરપાક અને યાંત્રિકરણને પણ સરળ બનાવે છે. સિંગલ કડી સેટલિંગ ઉગાડવા માટે 6-8 મહિનાના છોડમાંથી સેટ મેળવો અને સ્થાનિક રીતે ઉપલબ્ધ સિંગલ બડ સેટ કટરનો ઉપયોગ કરો. આ સેટ્સને પોષક તત્વો અને જંતુનાશક દવાઓના સોલ્યુશનમાં, જેમાં યુરિયા ZnSO4 એ દરેક 0.1% અને 0.04% પ્રોપિકોનાઝોલ ફૂગનાશક હોય એનાથી સાફ કરો. ખાતરી કરો કે તમે 1:1:1 ના સરેરાશમાં રેતી, માટી, વિઘટન કરેલું FYM કોયર પિત પોટિંગ મિશ્રણનો ઉપયોગ કરીને પોટ્રે અથવા ઊંડી ટ્રેમાં સિંગલ કડીવાળા સેટ્સ લગાવો. ત્યારબાદ સેટ ભરેલી પ્રોટ્રેને 1:1 થપ્પી કરો અને ટ્રેને પોલિથીન શીટ્સથી ઢાંકીને 5-6 દિવસ રહેવા દો. 5 દિવસ બાદ ટ્રેને ઉતારીને બાજુબાજુમાં ગોઠવી દો. સેટલિંગને નિયમિત રૂપે પાણી આપો. સેટલિંગ 30-35 દિવસ સુધીમાં રોપણી માટે તૈયાર થઈ જશે. 30 દિવસ બાદ સેટલિંગને મુખ્ય ખેતરમાં હાથેથી અથવા શેરડીના સેટલિંગ ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ કરીને રોપણી કરો. તો ખેડૂત મિત્રો, ધ્યાન રાખો કે તમે નવીનતમ તકનીકોની જાણકારીથી અવગત રહો અને નફામાં વધારો કરવા માટે ઉપજ અને ખર્ચ અસરકારક પદ્ધતિઓથી વધુ ઉપજ મેળવતા રહો. આવી વધુ માહિતી માટે અમારી ક્રિષ ઈ વિજ્ઞાન શ્રેણી જોતા રહો.